जय श्री कृष्ण विद्यार्थीओ, धोरण त्रण विषय कलसोर गुजराती। तो पाठ्यपुस्तक में आप आग भणीए। तो विद्यार्थीओ, आप एकम नौ भणी रहा छे। नाम शू छे तेनुं? रंगबेरंगी मसाल्यू। आगळना वीडियो में आप सरस मजानुं गीत जोई गया। तो गीत शेनुं हतुं? तो रींगण, टामेटा, फ्लावर अने बटाका, आ बधा आवे एने पछी धोई अने ने समारी लीधा। पछी कढ़ाई में शू नाख्यू? तेल नाखी। राय अने हिंगथी शू कर्यो? वघार कर्यो। अने ने सुगंध छे जे वघारनी, ए क्यां पहोंची? घरनी बहार। हळदर अने मरचू भभरावी આપ્યું એટલે એનો શું આવે? રંગ આવી જાય અને સ્વાદ આવી જાય। તો રંગ અને સ્વાદ આવેની સવારી। હવે આ શું થઈ ગયું? આપણું શાક તૈયાર થઈ ગયું। અને શાક તૈયાર થયા પછી આપણે જમવા માટે કોને બોલાવીએ છીએ? મિત્રોને। તો સરસ મજાનું ગીત ગાયું હતું ને કઈ આગળના વિડીયોમાં। તો વિદ્યાર્થીઓ, આજે પણ આપણે એક સરસ મજાનું ગીત ગાવાનું છે। તો ગીતનું નામ શું છે? ફોટો પાડું। ગીતનું નામ શું છે વિદ્યાર્થીઓ? ફોટો પાડું। તો વિદ્યાર્થીઓ, દરેક વિદ્યાર્થીઓ મારી સાથે આ સરસ મજાનું ગીત ગાશે અને આ ગીત તમારે તમારા મમ્મી અને પપ્પા બંનેને સંભળાવવાનું છે। જુઓ, સરસ મજાનું ગીત છે, ગાશો ને બધા? તો ચલો વિદ્યાર્થીઓ મારી સાથે ગીત ગાઓ। મમ્મી મમ્મી ફોટો પાડું, મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું। મલક મલક તો થાય તો થોડું, મલક મલક તો થાય તો થોડું, નહીં તો ચહેરો રોતો પાડું, નહીં તો ચહેરો રોતો પાડું। મમ્મી મમ્મી ફોટો પાડું, મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું। જુઈ ચમેલી અડેલી ઉપ, જુઈ ચમેલી અડેલી ઉપ, ગુલાબ જોડે જો બેઠો પાડું, ગુલાબ જોડે જો બેઠો પાડું। હું તો મમ્મી પરિસમાણી, તું તો મમ્મી પરિસમાણી, લે હવામાં ઉડતો પાડું, લે હવામાં ઉડતો પાડું। ખોલ જરીક આંખો તું સરખી, ખોલ જરીક આંખો તું સરખી, કે પછી હું ઊંઘતો પાડું, કે પછી તું ઊંઘતો પાડું। રાખને મોડું બંધ જરીક, રાખને મોઢું બંધ જરીક, નહીં તો જો બબડતો પાડું, નહીં તો જો બબડતો પાડું। બેસ મમ્મી તું પપ્પા સાથે, બેસ મમ્મી તું પપ્પા સાથે, ફૂલ જોડે ગલગોટો પાડું, ફૂલ જોડે ગલગોટો પાડું। મમ્મી મમ્મી ફોટો પાડું, મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું। તો વિદ્યાર્થીઓ, મજા આવી ને? શેનું ગીત છે? કોનું ગીત છે? ચલો કહો બધા, મમ્મીનું ગીત છે ને? તો શું કહે છે? અહીંયા મમ્મીનો ફોટો પાડવાનું કહે છે કે મમ્મી મમ્મી ફોટો પાડું, મમ્મી મમ્મી ફોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું, બોલ સાચો કે ખોટો પાડું। એટલે શું કહે છે કે મમ્મી, હું તારો ફોટો પાડું છું, પણ તું મને કે હું તારો સાચો ફોટો પાડું કે ખોટો ફોટો પાડું। શું કહે છે? મલક મલક તો થાય તું થોડું, નહીં તો ચહેરો રોતો પાડું। શું કહે છે કે આપણે ફોટો પાડતા હોય તો આપણું મોઢું કેવું સરસ રાખે ને, હસતો ચહેરો રાખે ને? હસતો ચહેરો ના રાખીએ અને આપણે કોઈ કામમાં વ્યસ્ત હોય અને કોઈ આપણો ફોટો પાડી લે તો કોઈ આપણને ખબર જ ના હોય, કારણ કે આપણું ધ્યાન ના હોય। તો શું કહે છે? એટલે હસતો ચહેરો રાખ, નહીં તો હું રોતો ફોટો પાડીશ। જુઈ ચમેલી અડેલી ઊભ, ગુલાબ જોડે જો બેઠો પાડું। શું કહે છે? જુઈ અને ચમેલીને
અડીને ઊભી રહે, નહીતર ગુલાબ જોડે બેસી જા એવો ફોટો પાડું. તું તો મમ્મી પરિસમાણી લે હવામાં ઉડતો પાડું. મમ્મીને કોના જેવી કહે છે? પરી બનાવી છે, કહે છે કે મમ્મી તું તો પરી જેવી છે, તો તારો હવામાં ઉડતો ફોટો પાડું. શું કહે છે? તું તો મમ્મી પરિસમાણી, તું તો મમ્મી પરિસમાણી લે હવામાં ઉડતો પાડું, લે હવામાં ઉડતો પાડું. કે મમ્મી તું પરી જેવી છે એટલે તારો ફોટો હવામાં ઉડતો પાડું. ખોલ જરીક આંખો તું સરખી, ખોલ જરીક આંખો તું સરખી કે પછી હું ઊંઘતો પાડું. એવું કે છે, ઘણા લોકો એવા હોય ને કે જે ફોટો પાડતી વખતે પોતાની આંખો બંધ કરી દે છે, તો એમ કહે છે કે આંખો જરા સરખી ખોલ, નહીં તો આંખો બંધ હોય તો કેવું જાણે આપણે સૂઈ ગયા હોય એવો ફોટો આવે આપણો. એટલે એવું કહે છે, નહીં તો પછી ઊંઘતો ફોટો પાડી દઉં. રાખને મળું બંધ જરીક, રાખને મળું બંધ જરીક, નહીં તો જો બળતો પાડું, નહીં તો જો બળતો પાડું. શું કહે છે? કે તારું મોઢું થોડીક વાર બંધ રાખ, નહીં તો આપણે બોલતા હોય અને આપણે ફોટો પાડે તો કેવું લાગે. એટલે કહે છે, અહીંયા શું કહે છે? બળબડતો પાડો, જો મોઢું બંધ રાખ થોડીક વાર, નહીં તો કેવો ફોટો પાડે છે? બળબડતો ફોટો પાડો. બેસ મમ્મી તું પપ્પા સાથે, બેસ મમ્મી તું પપ્પા સાથે ફૂલ જોડે ગલગોટો પાડો. શું કહે છે? કે મમ્મી તું પપ્પા સાથે બેસી જા. કેવી રીતે? તો અહીંયા શું કહે છે કે ફૂલની જોડે ગલગોટો, એમ. એટલે ખાલી સમજાવે છે તમને અહીંયા કે મમ્મી તું પપ્પા સાથે બેસી જા અને હું તારો ફોટો પાડું. તો વિદ્યાર્થીઓ, આ સરસ મજાનું ગીત છે. એ ગીત કોણે લખ્યું છે? તો ખોડાભાઈ પટેલે આ ગીત બનાવ્યું છે. છે ને સરસ મજાનું? મમ્મીને પણ મજા આવે ને. દરેક વિદ્યાર્થીઓ આજે શું કરશે? આ સરસ મજાનું ગીત છે ને, અને અભિનય સાથે મમ્મીની સામે તમારે આ ગીત ગાવાનું છે અને મમ્મીને ગાઈને સંભળાવવાનું છે. નોટબુકમાં તમારે કેટલી વાર લખવાનું છે? બે વાર લખવાનું છે અને યાદ રાખવાનું છે. દરેક વિદ્યાર્થીઓને મજા આવી ને. કેવું સરસ મજાનું ગીત છે. તો ગીતમાં શું કીધું છે? ફોટો પાડવાની વાત કરી છે મમ્મીને, કે મમ્મીનો ફોટો પાડે. પણ મમ્મીને કહે છે કે બોલ સાચો પાડું કે ખોટો પાડું. શું કહે છે મમ્મીને? કે સાચે તારો ફોટો પાડું કે ખોટો ફોટો પાડું. પછી કહે છે કે હસતું મોઢું રાખ, નહીં તો રોતી હોય એટલે કે રડતી હોય એવો ફોટો આવશે. જુઈ ચમેલી પાસે ઊભી રહે, ગુલાબ જોડે જઈને બેસી જા એવો ફોટો પાડું. પછી શું કહે છે? કે મમ્મી તું તો પરી જેવી છે, તારો તો હવામાં ઉડતો ફોટો પાડું. પછી કહે છે કે આંખો થોડી ખોલ, નહીતર ઊંઘતો ફોટો પાડીશ. પછી કહે છે કે મોઢું થોડુંક બંધ રાખ, નહીં તો બળબડતો હોય એવો ફોટો પડશે. પછી શું કહે છે? પપ્પા સાથે બેસી જા, જાણે ફૂલ જોડે ગલગોટો પાડું. છે ને સરસ મજાનું ગીત વિદ્યાર્થીઓ? તો દરેક વિદ્યાર્થીઓ શું કરવાનું છે? આ ગીત નોટબુકમાં બે વાર લખવાનું છે, તેને યાદ કરવાનું છે. હવે જુઓ, અહીંયા તમને વાતચીત દ્વારા પ્રશ્ન જવાબ આપેલા છે, એમાં શું કહ્યું છે? કે જોડીમાં કામ કરો. એક મિત્ર ફોટોગ્રાફર બને ત્યારે બીજો મિત્ર મોડેલ બને. જુદી જુદી સ્ટાઇલમાં ફોટો પાડવાનો અભિનય કરો, પછી ભૂમિકા બદલીને અભિનય કરો. એટલે વિદ્યાર્થીઓ, તમે અને તમારો મિત્ર બે ભેગા મળી જાઓ અને પછી શું કરજો? તો રમત રમજો. એક ફોટોગ્રાફર બને અને એક મોડેલ બને. તો ફોટોગ્રાફર ફોટો પાડે અને મોડેલો જુદી જુદી શું કહેવાય, એક્શનો બદલી અને ફોટા પાડે ને, જુદા જુદા અભિનય કરીને ફોટો પાડે ને, એ રીતે તમારે આ રમત રમવાની છે. પછી બીજો પ્રશ્ન શું પૂછ્યો છે? તમને ફોટા પાડવા ગમે કે પડાવવા, કેમ? તો વિદ્યાર્થીઓ, તમને શું કરવાનું ગમે છે? તમને તમારો ફોટો પડાવવાનો ગમે છે કે કોઈનો ફોટો પાડવાનો ગમે છે? તમને જે ગમતું હોય એ તમારે જવાબમાં લખવાનું રહેશે. તો આજનું હોમવર્ક શું છે? તો આપણે જે સરસ મજાનું ગીત જોઈ ગયા ને, ફોટો પાડું, એ નોટબુકમાં બે વાર લખી તેને મોડે કરજો, બરાબર છે? અને તમારી મમ્મીને આ સરસ મજાનું ગીત
ગાય સંભળાવજો. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ.